हाल वरसादी वातावरण अने मिश्र ऋतु ने लीधे शरदी उधरस सहित नो रोगचाळो वकर्यो छे। सामान्य रीते बाळको अने वृद्धो आ रोगचाळाना भरडामां आवी रह्या छे, त्यारे आ रોગોથી બચવા માટે શું કરવું જોઈએ તે અંગે માહિતી આપવા રાજકોટના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર અમિત હાપાણીએ જણાવ્યું કે બને તો પાણી ઉકાળીને પીવું, બહારનો અને ખુલ્લો ખોરાક ન આરોગો, ઇમ્યુનિટી પાવર શરીરમાંથી ઘટવાથી રોગ લાગુ પડે છે અને જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે તેવો પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ, ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ, તેમજ વારંવાર હાથ ધોવા જોઈએ અથવા તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, શક્ય હોય તો બહાર જઈએ ત્યારે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ જેથી રોગથી બચી શકાય છે। આજે આ જે વાતાવરણ છે, વરસાદી વાતાવરણ, કે જ્યારે રોગ વધતા હોય છે, રોગ જે વાયરસને કારણે થતા હોય છે, રોગ જે અમુક જીવાણુને કારણે થતા હોય છે અને રોગ જે હવાથી ફેલાતા હોય, એવા આ સંજોગોમાં એ રોગો વધારે થતા હોય છે। તો અત્યારે આપ જોશો કે શરદી ઉધરસના કેસ, તાવના કેસ, શરીરના કળતરને સાથે તાવ આવવાના કેસ અને અત્યારે હાલમાં કન્જંક્ટિવાઇટિસ એટલે કે આંખો લોકોને આવી રહી છે, તો આ બધા રોગો છે એ વરસાદી ઋતુમાં વધારે થતા હોય છે અને આપણે સામાન્ય તકેદારી રાખીને તો આ રોગોથી આપણે બચી શકીએ છીએ અને એમની દવા ના લેવી પડે, હોસ્પિટલ ના જવું પડે એવી સ્થિતિ સર્જાઈ શકે છે। તો સૌથી વધારે અગત્યનું છે આ રોગો માટે તે છે સ્વચ્છતા। તો આપ જ્યારે બહાર જાઓ, ઘરમાં આવો, સેનિટાઈઝ એટલે કે આપણે હાથ સ્વચ્છ રાખો, હાથ વારે ઘડે સાફ કરો, જેને ઉધરસ હોય, જેને કફનો પ્રોબ્લેમ હોય તે લોકો રૂમાલનો ઉપયોગ કરે અને આવા સંજોગોમાં જો માસ્ક ઉપયોગ થાય તો એ બહુ સરસ પડે કે માસ્કને કારણે રોગ ફેલાતા અટકે। સાથોસાથ સૌથી વધારે બીજી અગત્યની વસ્તુ એ છે કે આપની જે રોગ પ્રતિકારની શક્તિ છે તે ઘટે તો આ રોગો લાગુ પડતા હોય છે, તો તે ના ઘટે એના માટે પ્રયત્ન કરવા જોઈએ છે। એમાં સૌ બેલેન્સ ડાયટ એટલે કે આપણો પૌષ્ટિક ખોરાક લઈએ, પૂરતા પ્રમાણમાં ઊંઘ લઈએ, પૂરતા પ્રમાણમાં પાણી રોજ પીએ, આવું કરવાથી આપણે જે રોગ પ્રતિકાર શક્તિ આપણા શરીરની છે તે વધશે અને આ રોગો આપણને લાગુ નહીં પડે। એ સિવાય શક્ય હોય ત્યાં સુધી આપણે જે બહાર ખુલ્લામાં રખેલા જે ખાદ્ય પદાર્થો હોય ને એ ખાદ્ય પદાર્થ આપણે ના લઈએ, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો ખાસ ધ્યાન રાખે, પાણી શક્ય હોય તો ઉકાળીને પીવું અને એ શક્ય ના હોય તો કમસે કમ ફિલ્ટર્ડ પાણી જે આવે છે કોર્પોરેશનો તે વાપરવું, આપણા ઘરની આસપાસ જ્યાં પાણીના નાના નાના ખાબોચિયા હોય, વરસાદી પાણી આપણા ઘરમાં પડે, ફળિયામાં પડે તો ખાબોચિયા જેવું થાય, એ ખાબોચિયા એમાં મચ્છરોનું ઉત્પન્ન થતું હોય છે અને એ મચ્છર જ્યારે કરડે ત્યારે ડેન્ગ્યુ અને અનેક બીજા રોગો થતા હોય છે। તો એનાથી અટકવા માટે આપણે જે ખાબોચિયા છે એમાં તેલ નાખી શકાય, થોડું ઘણું કેરોસીન નાખી શકાય અને એને દાટી બી શકાય, તમે ધૂળ કે માટીથી એને કમ્પ્લીટ કરી નાખો તો ખાબોચિયા નહીં રહે, પાણી જો પડતર પાણી નહીં રહે તો આ રોગ પણ નહીં થાય। અન્ય જગ્યાઓ છે, ધારો કે કોઈના ઘરમાં ફૂલઝાડ હોય તો એના જે કુંડા હોય એમાં જે પાણી હોય એ બી આ રોગને પ્રજનન કરી શકે છે। એર કન્ડિશનર લોકો જે વાપરતા હોય એના જે બહારના આઉટર જે મશીન્સ હોય એની નીચે પાણી પડતું હોય તો એ બી સાફ રાખવું જોઈએ અને સ્વચ્છતા, આ બધી વસ્તુ આપણે સ્વચ્છ રાખશું ઘરની આસપાસનું બધું તો મચ્છરોથી થતા રોગ જેવા કે ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે તે પણ અટકી શકાશે। સાથોસાથ સ્કૂલ જતા જે બાળકો છે તેને ખાસ તાકીદ હું કરું છું કે આ જે મચ્છરો છે એ દિવસના જ કરડતા હોય છે, રાતના નથી કરડતા, તો દિવસ દરમિયાન કપડાં ફૂલ બાય ફૂલ આપણે કપડાં પહેરીએ, પગ અને હાથ ઢકાય એ રીતે કપડાં પહેરીએ તો જે મચ્છરોનો ઉપદ્રવ છે એ ઓછો થઈ જશે। તો થોડી ઘણી સાવચેતી રાખીએ તો આ રોગોમાંથી બચી શકાય છે અને કન્જંક્ટિવાઇટિસ જે આંખ આવે છે એ રોગોમાં, એ આંખ આવે તો પહેલાં મૂંઝાવાની જરૂર નથી કેમ કે એને આંખની કોઈ અસર લાંબી થતી નથી, પણ આંખ અમુક સમય માટે લાલ થાય, અમુક સમય માટે પાણી પડ્યા રાખે અને અમુક સમય માટે એ એકને થાય તો બીજાને ફેલાવવાની શક્યતા ઘણી બધી છે। તો આંખમાં આવી તકલીફ થાય, કન્જંક્ટિવાઇટિસ થાય તો સૌ સર્વપ્રથમ આપણે આંખને
કવર કરવી જોઈએ, એના માટે ડાર્ક એટલે કે કાળા ચશ્મા અથવા તો ઘેરા ચશ્મા હિતાવહ છે. ખાસ ધ્યાન રાખો કે તમે આંખને, આપણી આંખ, પોતાની આંખને તમે જો ખંજવાળ આંખમાં આવે ને તમે આંગળીથી કરો અને એ આંગળી તમે બીજે ક્યાંય અડાડો અને બીજો કોઈ વ્યક્તિ એ જ જગ્યાએનો હાથ મૂકે ને પછી પોતાની આંખ ખંજવાડે તો એ રીતે એ આંખથી આંખ ફેલાય છે અને હવાથી બી ફેલાય છે. તો તમે આંખને અને આંખના ડૉક્ટરને બતાવીને એના અમુક ટીપાઓ આવે છે એ લેવા જરૂરી છે. અને આવા સંજોગોમાં બને ત્યાં સુધી આપ એકલા રહો અથવા ઘરની બહાર ઓછા નીકળો અથવા કંઈ જવું જરૂરી હોય તો ચશ્મા વગર ના નીકળો. થોડીક તકેદારી રાખશો તો આ બધા રોગોમાંથી મુક્તિ મળશે, એ થશે જ નહીં તમને. તો બધાને આહ્વાન કરું છું કે આ વાતનો અમલ કરે અને રોગમુક્ત જીવન, રોગમુક્ત થઈને સારું જીવન જીવે.